તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં બાકી રહી ગયેલા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની રચના કરી હતી, જેમાં ધાનેરા શહેર ભાજપના પ્રમુખ તરીકે સંઘના કાર્યકર એવા પુનમાભાઈ સુથારની નિયુક્તિ થતાં જૈન સમાજમાં નારાજગી જોવા મળી હતી. જૈન સમાજ પુનમાભાઈ સુથાર પ્રત્યે એવી ગ્રંથિ ધરાવે છે કે પુનમાભાઈ સુથાર અનુપ મંડળ સાથે સંકળાયેલા છે અને તેનાથી જૈન સમાજના નિયુક્તિને પગલે રોષમાં છે, જેના પગલે પુનમાભાઈ સુથારને ધાનેરા શહેર ભાજપના પ્રમુખ પદ ઉપરથી દૂર કરવા માટે ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને લેખિતમાં રજૂઆત કરી પુનમાભાઈ સુથારને ધાનેરા શહેર ભાજપના પ્રમુખ પદથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલી આ ચર્ચા ઉપર બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પુનમાભાઈ સુથાર ઉપર જૈન સમાજ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો ખુલાસો લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પુનમાભાઈ સુથારે એકમાત્ર બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ આ અંગે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. આજે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ પુનમાભાઈ સુથારે જણાવ્યું હતું કે તેઓ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભૂતકાળમાં સંઘના કાર્યકર તરીકે વિવિધ સંપ્રદાયો સાથે પ્રચાર અને પ્રસાર કરવા માટે સંપર્ક બનાવવાના ભાગરૂપે તે પોતે અનુપ મંડળના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે અને અનુપ મંડળ વચ્ચે કોઈ સંપર્ક નથી અને તે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે. પુનમાભાઈ સુધારે આજે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ અનુપ મંડળ સાથે કોઈ જ લેવા દેવા ન હોવાનો ખુલાસો કર્યો છે. હું સુથાર પુનમાજી, મારો પરિચય પુનમાજી પ્રભાજી સુથાર, ગામ ધાનેરા, બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંસ્થાપક. 1988 અંદર મેં જ્યારે પ્રથમ વર્ષ કર્યું હતું બાજવા વડોદરાની બાજુમાં, એના પછી સંઘની અંદર ગઢ કાર્યવાહ શારીરિક પ્રવૃત્તિ બધી પ્રમુખ જવાબદારી નિભાવી હતી, એના પછી ધર્મ જાગરણની મારી જવાબદારી હતી, દરેક સંપ્રદાયનો વિચાર જાણવા અને કયો સંપ્રદાય સુપ્રવૃત્તિ કરે એ પણ બધું જાણવું, એના માટે હું સંઘનો પ્રથમ કાર્યકર્તા હું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીની અંદર મહામંત્રી, બે ત્રણ પ્રમુખ, સક્રિય સભ્ય, કાર્યકર્તા તરીકેનું મેં કામ કર્યું હોય અને જ્યારે જ્યારે પાર્ટીની જવાબદારી મળી ત્યારે વફાદારીથી કામ નિભાવ્યું છે. ચૂંટણી માટે કોઈ પણ સંસ્થા સંપ્રદાયના માટે વોટિંગ માટે જેમ બધા દરેક સંપ્રદાયનો સંપર્ક કરતા એમ મેં પણ સંપર્ક કરેલો અને હું હાલની તારીખમાં મારી પાસે ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પણ સંપ્રદાયની કોઈ જવાબદારી નથી અને નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીનો જન્મજાત સંઘનો કાર્યકર્તા છું. પ્રથમ વર્ષ શિક્ષિત. અનુપ મંડળ વિશે કંઈક તમે છો જૈન જેવી રીતે ચૂંટણી મંડળ દરેક સંપ્રદાયની સાથે પોતે અનુપ મંડળ હોય કે મુસ્લિમ લિંગ હોય કે કોઈ પણ સંપ્રદાય પંથ હોય એનો આ સંપર્ક ચૂંટણીને ઓટોમેટિક કરેલો. એ વખતે હું એમના સંપર્કમાં પણ હતો અને ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવા માટે મહેનત પણ કરેલી અને એ દરેક પાર્ટીના ચૂંટણી આવે ત્યારે દરેક સંપ્રદાયના સંપર્કમાં રહીને પોતાની તરફેણમાં મતદાન કરાવે એ મેં પણ મારી પાર્ટીની ફરજ પ્રમાણે જે જે સંપ્રદાયના સંપર્કમાં હતો એમાં રહીને પાર્ટીની મજૂરી કરી. વિચારસરણી અનુપ મંડળ સાથે હવે છે કે મારી વિચારસરણી ભારતીય જનતા પાર્ટી, હિન્દુ રાષ્ટ્ર અને સંઘના કાર્યકર્તા છે.